સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ એ બનાવેલા ભજીયા મુખ્ય આકર્ષણ બન્યા છે। કેદીઓ દ્વારા બનાવાતા ભજીયાનું સ્વાદ સૌરાષ્ટ્રની પ્રજાને એવો તે લાગ્યો છે કે લોકો કેદીઓના ભજીયા ખરીદવા કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે। લોકોના મનમાં જેલમાં રહેલ કેદીઓ ખૂંખાર અને ક્રૂર હોય તેવી માન્યતાને દૂર કરવા અને સજા પૂર્ણ થયા પછી કેદીઓ સમાજમાં પુનઃ સ્થાપિત થઈ શકે તેવા આશયથી સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રતિવર્ષ જેલના કેદીઓના હાથના ભજીયાનો સ્ટોલ લગાડવામાં આવે છે। રાજકોટ મધ્યસ્થ જેલ સ્ટાફ અને કેદીઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સમાન સામાન સાથે ભજીયા બનાવે છે। કેદીઓ સમાજમાં ફરી પાછા હળી મળી શકે તેના માટે કેદીઓને આ ટ્રેડમાં સમાવેશ કરી વાતાવરણ પૂરું પાડવામાં આવે છે। આ મેળામાં લોકો દૂર દૂરથી માત્ર ભજીયાનો સ્વાદ માણવા માટે મેળાની મુલાકાત લે છે। અનેક લોકો કલાકો સુધી ધીરજપૂર્વક લાઇનમાં ઊભા રહી પોતાના નંબરની રાહ જુએ છે અને ભજીયાનો આનંદ માણે છે। જ્યારે જેલમાં રહેનાર લોકો દરેક કેદી ફિલ્મોની જેમ વલણ અથવા ક્રૂર જ હોય તેવું જરૂરી નથી। ક્ષણિક ભૂલને કારણે ગુનો કરી જેલમાં પહોંચેલા કેદીઓ વિનમ્રપૂર્વક લોકો સાથે વેપાર કરે છે અને સમાજમાં પુનઃ સ્થાપન માટે તૈયાર થાય છે, જેના માટે કાર્તિકી પૂર્ણિમા મેળો સેતુરૂપ બન્યો છે। હું સીએમ પરમાર, ઇન્ચાર્જ ફેક્ટરી મેનેજર, રાજકોટ સેન્ટ્રલ જેલ તરફથી આ ફરજ બજાવવા માટે મોકલ્યા છે। અહીંયા કેદીઓ ભાઈઓ દ્વારા અમે જેલનું ભજીયાનું ઉત્પાદન કરીએ છીએ। મારી સાથે ઇન્ચાર્જ જેલર તરીકે શ્રી સિસોદિયા સાહેબ સાથે આવેલ છે। સ્ટાફ મિત્રો તથા કેદી ભાઈઓનો સખત પરિશ્રમ અને સંપૂર્ણ સહકારથી આ જેલના ભજીયાનું સરસ રીતે આયોજન કરવામાં આવે છે અને જેલના ભજીયા અમારી ક્વોલિટી એટલું મેન્ટેન કરીએ છીએ કે એક સોમનાથના મેળામાં જેલના ભજીયા એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ છે, જેના માટે પબ્લિકે પણ અમને ખૂબ સારા સહકાર આપે છે, કોઈ જાતની ભીડમાં અમને સહકાર આપે છે અને વ્યવસ્થિત આયોજન કરેલ છે અને જગ્યાનો સ્ટોલ પર સોમનાથ સાહેબ અમે ટ્રસ્ટ તરફથી સારી રીતે આપેલ છે કે જેમાં પબ્લિકને અમે લાઇન પર ઉભા રાખી શકીએ છીએ। કેદીઓના જેલની સજા ભોગવીને છૂટ્યા પછી તેના પુનર્વસન માટે એમને જેલની અંદર કુશળ કારીગર તરીકે નિપુણ કરી અને સારી રીતે એનું જીવન રોજગાર કરી શકે એના માટે એમને ધંધા રોજગાર કુશળ થઈ જાય છે અને જેલમાં છૂટ્યા પછી સરકારશ્રી દ્વારા તેમાં અમારા જેલ સચિવ જોશી સાહેબ દ્વારા એમને સાર્થિક સહાય સરકાર દ્વારા મળી રહે એ રીતે આર્થિક સહાય આપીને પોતાનો જીવન રોજગાર છોકરાઓનો ભરણ પોષણ નવી જિંદગી સારી રીતે ઉત્પન્ન કરી શકે છે। મેં ડોક્ટર અરુણ રોય, CDHO વીર સોમનાથ, અભી મેં મેલા દેખને આયા ઓર હમારા ચેક ભી કરને આયા થા કે ભી કૈસા ક્યા હૈ, તો યહાં આગે દેખા તો રાજકોટ જેલ કા યે ભજીયા કા જો સ્ટોલ લગા હુઆ હૈ જો બહોત સારી લાઇન લગી હુઈ થી, તો મેને સોચા ચલો વહાં ક્યા હૈ ભાઈ જેલ કા સ્ટોલ હૈ, लेकिन यहाँ के देखने के बाद पता चला और ये भजिया जो होता है हमारे कैदी भाई के द्वारा बनाया जाता है और इतना ज्यादा टेस्टी होता है भजिया कि मैंने एक बार अहमदाबाद में ऐसे ही खाया था तो मैं सोचा चलो फिर इधर भी आए। और दूसरी बात मैं ये कहना चाहता हूँ कि भाई जो भी कैदी भाई होते हैं हमारे वो सारे लोग खराब नहीं होते, कुछ छोटा छोटा गुनाह करके भी अंदर आते हैं और अंदर आने के बाद हमारे पुलिस जितने भी पुलिस वाले होते हैं वो उनको रिफॉर्म करना चाहते हैं और अंदर बहुत सारा स्किल डेवलपमेंट के लिए भी चलाया जाता है ताकि रिफॉर्म था हो जाए और बाहर आके वो अपनी जिंदगी अच्छी तरह से जी सके। तो इसलिए मैं तो सबसे यही अनुरोध करूंगा कि भाई आप मेला में आए तो यहाँ के भजिया जरूर खा के जाए और बहुत सारा हाँ हैंडमेड कैदी भाई के द्वारा हैंडमेड वस्तु भी यहाँ मिलता है और इनको प्रोत्साहन करने के लिए यहाँ से जरूर लेके जाए। मेरा नाम प्रदीप गोस्वामी, હું આજે મારા પરિવાર સાથે કાર્તિક પૂર્ણિમાના મેળાની અંદર આવ્યો છું ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલના ભજીયા માટે અહીંયા લાઇનમાં ઊભો છું, લાઇનમાં ઘણા સમયથી લાઇનની અંદર ઊભો છું અને અહીંયાના ભજીયા સ્વાદિષ્ટ, દર વખતે હું ભજીયા ખાઉં છું અને હું આવનાર તમામ પબ્લિકને પણ કહું છું કે એકવાર રાજકોટની આ મધ્યસ્થ જેલના ભજીયા લઈ લાજવાબ સ્વાદ છે, બધા સ્ટોલ કરતા એનો ભાવ એકદમ રિઝનેબલ 240 રૂપિયાના કિલો, બહુ સરસ અને સુંદર આયોજન છે આ લોકોનું। આપણે જોઈએ છે કે જેલના જેલની અંદર ખુખાર કેદીઓ હોય છે પણ એવું નથી, પણ રાજકોટ જેલની મધ્યસ્થ જેલની અંદર એક આ ઉદાહરણ બેસે એવો દાખલો સમાજની અંદર બેસાડ્યો છે અને આ લાજવાબ આપણે જોઈ શકો છો આ મેળાની અંદર સંપૂર્ણ બધા પબ્લિક અહીંયા જ ના સ્ટોલની અંદર વધારેમાં વધારે ભીડ અહીંયા સ્ટોલ ઉપર જ જોવા મળે છે। મારું નામ વિશાલ દવે વેરાવળથી અને રાજકોટ મધ્યસ્થ જેલના જે ભજીયા છે એ મેઇન આકર્ષણ છે વેરાવળના મેળાનું। લોકોને એમ હોય છે કે આ કુખાર બધા હોય છે અહીંયા
જેલમાં પણ એવું કઈ નથી, કેદીઓ જે કઈ પણ છે વ્યવસ્થિત ભજીયાની બનાવે સ્વાદિષ્ટ, ને મેઇન આકર્ષણ છે અહીંનું વેરાવળના મેળાનું.